27 જુલાઈ 1992ના રોજ હિન્દી ફિલ્મ જગતના મશહૂર વિલન અમઝદ ખાનનું મુંબઈમાં હૃદયરોગના હુમલાથી નિધન થયું હતું. અમઝદ ખાને પોતાના ફિલ્મી સફરની શરૂઆત માત્ર 17 વર્ષની ઉંમરમાં કરી હતી. બાળ અભિનેતા તરીકે તેમની પહેલી ફિલ્મ હતી અબ દિલ્હી દૂર નહીં, અને એક પુખ્ત વયના અભિનેતા તરીકે તેમની ફિલ્મ વર્ષ 1972માં આવી હતી, જેનું નામ હતું હિન્દુસ્તાન કી કસમ. વર્ષ 1975માં આવેલી તેમની ફિલ્મ શોલેમાં તેમની દમદાર અદાકારીને કારણે લોકોએ તેમને ગબ્બર સિંહ તરીકે પ્રચલિત કરી દીધા હતા. ભારતના મિસાઇલ મેન અને દેશના 11મા રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામનું નિધન 27 જુલાઈ વર્ષ 2015ના રોજ એક હાર્ટ એટેકના કારણે મેઘાલયના શિલોંગમાં થયું હતું. ડૉક્ટર અબ્દુલ કલામ ભારતની પોતાની મિસાઇલ ટેકનોલોજીના જનક હતા. આ ઉપરાંત ભારતને સશક્ત પરમાણુ રાષ્ટ્ર બનાવવામાં તેમનું અનેરું યોગદાન રહ્યું છે. ભારતીય ફિલ્મ જગતના એક મશહૂર અદાકાર તથા ફિલ્મ નિર્માતા રાહુલ બોઝનો જન્મ 27 જુલાઈ 1967ના રોજ મુંબઈમાં થયો હતો. ફિલ્મ અભિનેતા તરીકે તેમણે તક્ષક, બોમ્બે બોયઝ, જનકાર બીટ્સ, ચમેલી, 15th પાર્ક એવન્યુ તથા શૌર્ય જેવી બેમિસાલ ફિલ્મોમાં કામ કર્યું છે. એક અભિનેતા ઉપરાંત રાહુલ બોઝ એક સ્પોર્ટ્સમેન પણ રહી ચૂક્યા છે. તેઓ બોક્સિંગ, રગ્બી તથા ક્રિકેટના ખેલાડી રહ્યા છે. ક્રિકેટર તરીકે તેમના કોચ મનસૂર અલી ખાન પટોડી હતા. આજે જ ડાઉનલોડ કરો સૌરાષ્ટ્ર.tv. આપણું સૌરાષ્ટ્ર આપણા હાથમાં.